પંચમહાલ જિલ્લાના પાનમ અને કડાણા જળાશયોના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરોને સિંચાઈનું પાણી આપવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ પંચમહાલ પણ વરસાદના અભાવે કોરો રહી જવા પામ્યો છે સિંચાઈની સગવડ ધરાવતા વિસ્તારોમાં તો આ વર્ષ જેમ તેમ કરી પસાર થઈ જશે પરંતુ જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નથી ત્યાં ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે આ વિસ્તારનો પાક બચાવવા કૃત્રિમ વરસાદના પ્રયોગો યુદ્ધના ધોરણે શરૂ થાય તે જરૂરી બની ગયું છે મકાઈનું મોટા પાય ઉત્પાદન કરતા પંચમાલ જિલ્લામાં નહિવત વરસાદને કારણે મકાઈનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત સેવાઈ રહી છે તેમજ પાકમાં સુકારો લાગવાની પણ શરૂઆત થઈ ગઈ છે જો બે ચાર દિવસમાં પાકને પાણી નહીં મળે તો બિયારણ અને ખાતરના દેવા હેઠળ ખેડૂતો દબાઈ મળશે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે વરસાદના આપણે ખેતી સુકાઈ જાય છે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે ડોંગરો બી સુકાવા મળી છે અત્યારે તો આ સમય છે ને

જે ધરતી પુત્રોએ પહેલા વરસાદમાં થોડું વાવેતર કર્યું હતું તેઓ ઉભા પાકને બચાવવા લોટે લોટે પાણી આપી પાકને બચાવવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે ચોમાસુ ખેતી નિષ્ફળ જવાની ભીતિને કારણે પશુધન માટે પણ ઘાસચારોનો પ્રશ્ન ઊભો થયો છે એમ કે વરસાદ પડતો નહીં અને કોઈ પણ ગંભીર હાલત છે એ છોડને બચાવવા માટે અમે કુવામછી થોડું થોડું પાણી દેગડે દેગડે લાવી અને છોડ બચાવવા માટે અમે આ વિચાર કરી રહ્યા છીએ અને વરસાદ તો પડતો નહીં અમારી ગંભીર હાલત થઈ ગયેલી છે ખેડૂતોની હવે આ કઈ રીતે જીવવું એ મુસીબત છે અત્યારે લેટ વરસાદ આવ્યો છે ને બહુ મોડો વરસાદ પડ્યો છે અને ખેતીનો પાછળ પડી છે અને અત્યારે વરસાદ નથી પડતો એ સુકાવા લાગી છે અમારે ત્યાં કોઈ કેનાલ નથી કે કોઈ સિંચાઈ યોજના નથી એટલે અમારે દેવ કરીને પણ ખાતર બિયારું લાવીને ખેતી કરી છે ત્યારે કોઈ અમારી પેલી સરકારે કંઈક જોવે તો સારું છે અમારે આવનારા દિવસોમાં વરસાદ નહીં પડે તો ચોરી લૂંટફાટ થવાનો ખોફ પણ ખેડૂતો અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિમાં પંચમહાલના ખેડૂતોની તંત્ર સમક્ષ એક જ માંગ છે કે કૃત્રિમ વરસાદના પ્રયોગ દ્વારા ઉભા પાકને બચાવી લેવાય વરસાદ પડતો નથી પંચમહાલના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે અત્યારના સમયે જરૂરિયાત છે કૃત્રિમ વરસાદની પરંતુ પંચમહાલ જિલ્લાનું ખેતીવાડી ખાતું અત્યાર સુધી તંદ્રામાં છે ત્યારે વહેલી તકે કૃત્રિમ વરસાદના પ્રયોગો થાય તે જરૂરી છે ગિરિશાહ વીટીવી ન્યૂઝ ગોધરા